પ્રશ્ન ત્રણ બ નીચેના દાખલા ગણો પ્રકરણ દસના જોઈએ નીચેની આકૃતિઓને ચોરસ કે લંબચોરસમાં વિભાજિત કરીને એક ક્ષેત્રફળ શોધો અહીં એક આકૃતિ આપેલી છે આકૃતિના તમારે ચોરસ કે લંબ ચોરસ ભાગ પાડવાના આ ભાગ આપણે પાડીએ એ નામ આ બીજા ભાગને બી નામ ત્રીજા ભાગને સી નામ હવે એનું ક્ષેત્રફળ શોધીએ ચાલો લંબાઈ દસ અને પહોળાઈ બે એટલે દસ દુ વીસ ચાલો એનું ક્ષેત્રફળ છે વીસ ચાલો બી લંબાઈ છે એ પાંચ અને પહોળાઈ છે બે પાંચ દુ દસ ચાલો આ દસ છે તો આ લંબચોરસ પણ દસ જ થાય પાંચ દુ દસ વીસ દસ વત્તા દસ બરાબર ચાલીસ ચોરસ સેમી ચાલો હવે આ જે આકાર છે એના ત્રણ ભાગ પાડી દઈએ એક આ ભાગ એક આ લંબચોરસ ભાગ અને એક આ ચોરસ ભાગ બે ચોરસ અને એક લંબચોરસ ચાલો એને નામ આપીએ એ વત્તા બી વત્તા સી એ આકાર છે એ ચોરસ છે એટલે લંબાઈ છે ને એ નું પચીસ સી નું પણ પચીસ બી છે તો આપીએ લંબચોરસ પાંચ દસ અને પંદર લંબાઈ પંદર અને પહોળાઈ પાંચ પંદર પંચા પંચોતેર ચાલો પચીસ વત્તા પચીસ વધતા પંચોતેર બરાબર એકસો ને પચીસ ચોરસ સેમી ચાલો એના પછી ત્રીજા આકારના આપણે બે ભાગ પાડીએ એ અને બી ચાલો એમાં લંબાઈ છે એ દસ અને પહોળાઈ છે તે બે પહેલાં આપણે એ પ્લસ બી કરીશું એ પ્લસ બી વીસ વત્તા હવે બીનું શોધીએ બીમાં છે એ લંબાઈ આઠ અને બે દસ દસ અને બે દસ દુ વીસ વીસ ને વીસ ચાલીસ ચાલીસ ચોરસ સેમી ચાલો અહીંયા આઠ આપેલા છે પણ આપણે આખા લંબચોરસનો અહીંયા આ માગ છે બે છે આઠ વત્તા બે દસ થશે તેથી લંબાઈ આપણે દસ લીધી અને પહોળાઈ બે દસ દૂ વીસ ચાલો એના પછી આકાર ટી આકાર છે એને આપણે એ બીમાં વિભાજિત કરીએ તો પાંચ એકા પાંચ વત્તા ચાર એકા ચાર પાંચમાં ચાર નાખો તો નવ ચોરસ સેમી પ્રશ્ન બે નીચેના દાખલા ગણો એક બગીચાની લંબાઈ ચાલીસ મીટર અને પહોળાઈ ત્રીસ મીટર છે આ બગીચામાં પચાસ સેમી લંબાઈના ફૂલના ચોરસ કેરા બનાવવાના છે તો કેટલા કેરા બને હવે રકમમાં બધું મીટરમાં આપેલું હોય એ આપણે ચેક કરવાનું ચાલો લંબાઈ મીટરમાં છે પહોળાઈ મીટરમાં છે પણ બગીચામાં જે કેરા બનાવવાના છે એની જે લંબાઈ છે એ પચાસ સેમી આપેલી છે એટલે પચાસ સેમીને તમે મીટરમાં ફેરો એટલે પચાસના છેદમાં સો થશે 50 ના છેદમાં સો હવે આપણે એક્ઝામ્પલ ગણીએ પેલા દાખલાનું સોલ્યુશન કુલ ક્યારા બગીચાનું ક્ષેત્રફળ છેદમાં ક્યારાનું ક્ષેત્રફળ બગીચાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાય જ્યારે ક્યારાનું ક્ષેત્રફળ છે આપણે લંબાઈ ગુણ્યા કારણ કે ચોરસ બનાવવાના છે હવે બગીચાનું ક્ષેત્રફળ આપેલું છે કે ચાલીસ ગુણ્યા ત્રીસ અને ક્યારાનું ક્ષેત્રફળ છે એ તમને સેમીમાં આપેલું છે એટલે પચાસના છેદમાં 100 એટલે સો છે અંશમાં જતા રહે પચાસ ના છેદમાં સો ચાલો હવે આપણે છેદ ઉડાડીએ તો ઝીરો ઝીરો જાય ઝીરો ઝીરો જાય ચાલો પાંચ દુ દસ પાછળ છે એટલે વીસ પંચાસ અને પાંચ ચોક વીસ ચાલો એ ચાલીસ ત્રીસ અને અહીં ચાર વધે છે એટલે બે ગુણ્યા બે ચાર વધે છે એટલે ચાલીસ ગુણ્યા ત્રીસ ગુણ્યા બે ગુણ્યા બે ચાર તેરી બાર બાર દુ ચોવીસ ચોવીસ દુ અડતાલીસ અડતાલીસ પાછળ બે ઝીરો લાગી જાય એટલે કે અડતાલીસો ક્યારે જવાબ આવશે ચાલો એના પછી બીજો દાખલો એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈ પાંચ મીટર તથા પહોળાઈ ત્રણ મીટર અને પચાસ સેમી ત્રણ અને પચાસ સેમી એટલે કે ત્રણ પોઈન્ટ પચાસ મીટર હવે આને તમે છૂટા પાડ્યો તો ત્રણસો પચાસના છેદમાં સો થશે એટલે કે પહોળાઈ છે એ ત્રણસો પચાસના ના સો આ ટેબલની ઉપરની સપાટી આપણે ક્ષેત્રફળ શોધીએ અને ત્યારબાદ ક્ષેત્રફળનો જવાબ ને બસો પચાસ વડે ગુણીશું ચાલો લંબાઈ છે એ પાંચ મીટર અને પહોળાઈ છે એ ત્રણ પોઈન્ટ પચાસ મીટર ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ પાંચ ગુણ્યા ત્રણસો પચાસના ના સો ઝીરો ઝીરો જાય પાંચ દુ દસ એટલે કે પાંત્રીસના છેદમાં બે આપણે અહીં સાડા સત્તર જવાબ લખતા નથી કારણ કે હજી આપણે બસો પચાસ વડે ગઈને ગુણવાના છીએ હવે એક મીટરનો ભાવ બસો પચાસ હોય તો પાંત્રીસના છેદમાં બે મીટરના કેટલા પાંત્રીસના છેદમાં બે ગુણ્યા બસો પચાસ ચાલો બેને તમે ઉડાડીએ તો એકસો પચીસ થાય હવે પાંત્રીસ ગુણ્યા તમે એકસો પચીસનો ગુણાકાર કરો એટલે ચાર હજાર ત્રણસો પંચોતેર રૂપિયા આવશે આ તમારો જવાબ ચાલો એના પછી ત્રીજો એક ઓરડાની લંબાઈ છે એ નવ મીટર છે પહોળાઈ છે એ છ મીટર છે તો આ ઓરડાના ભોયતળીએ પંદર સેમી લંબાઈની કેટલી સ્ટાઇલ જોઈએ લંબાઈનું માપ છે નવ મીટરમાં આપેલું છે પહોળાઈનું પણ મીટરમાં આપેલું છે અને સ્ટાઇલનું માપ છે એ પંદર સેમી છે એટલે પંદરના છેદમાં સો આવશે ચાલો હવે આપણે એક્ઝામ્પલ ગણીએ કુલ ટાઇલ્સ બરાબર ઓરડાનું ક્ષેત્રફળ છેદમાં ચોરસ ટાઇલ્સનું ક્ષેત્ર પડાય ઓરડાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ચોરસ ટાઇલ્સ છે લંબાઈ ગુણ્યા લંબાઈ ચાલો ઓરડાનું ક્ષેત્રફળ આપેલું નવ ગુણ્યા છ અને ચોરસ ટાઇલનું તો કે પંદરના છેદમાં સો એટલે કે સો અંશમાં વહી જાય પંદરના છેદમાં સો અંશમાં વહી જશે ચાલો હવે ત્રણ તમારે ત્રણ તેરી નવ અને ત્રણ પંચા પંદર પછી અહીંયા પાંચ વીસ સાથે એનો ગુણાકાર કરે એટલે વીસ પંચા સો પછી ફરીવાર ત્રણ પંચા પંદર કરીને પાંચનો એટલે કે ઉપર કેટલા વધ્યા તો કે અને છેદ ઉડાડતા અંશમાં છ વીસ અને વીસ વધે છે ચાલો છ 2 બાર અને બાર દુ ચોવીસ ચોવીસની પાછળ એક અને બે ઝીરો એટલે કે ચોવીસો સ્ટાઇલ જરૂર પડશે બંગલાના એક ઓરડાની લંબાઈ આઠ મીટર અને પહોળાઈ છ મીટર આપેલ છે ઓરડાની ચારે બાજુ એક મીટર જગ્યા છોડવાની છે અને છોડીને તમારે શેત્રંજી પાથરવાની છે તો કેટલા ક્ષેત્રફળની શેત્રંજી જોઈએ આનું સોલ્યુશન આપણે જોઈએ ચાલો ઓરડાની લંબાઈ છે એ આઠ અને પહોળાઈ છે એ છ મીટર ચાલો હવે અહીં તમે એક મીટરની જગ્યા અહીં એક મીટરની જગ્યા અહીં પણ એક મીટરની જગ્યા અહીં પણ એક મીટરની જગ્યા એટલે લંબાઈ છે એ છ મીટર થઈ જશે ચાર પહોળાઈ છે એ ચાર મીટર કારણ કે બંને બાજુ છે એ એક એક મીટરની જગ્યા છોડીએ એટલે છમાંથી બે જાય તો ચાર અને આઠમાંથી બે જાય તો છ હવે લંબાઈ આપણે છ મળી ગઈ શેત્રંજીની અને પહોળાઈ છે એ ચાર મીટર મળી ગઈ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય છ ચોક ચોવીસ ચોરસ મીટર ક્ષેત્રંજીની લંબાઈ ક્ષેત્રફળ આવે ચાલો ત્રીજો પ્રશ્ન નીચેના દાખલા ગણો સુરેશ બગીચાની ફરતે એક આંટો દોડે છે જેની લંબાઈ મીટર અને પહોળાઈ મીટર છે રમેશ ચોરસ બાગની ફરતે એક આંટો દોડે છે તેની લંબાઈ ચાલીસ મીટર છે તો બંનેમાંથી કોણ વધુ દોડ્યું ચાલો લંબચોરસની અને ચોરસની પરિમિતિ શોધવાની છે જેની પરિમિતિ વધારે આવે તે ખેત તે સૌથી વધારે દોડ્યું હોય ચાલો સૌથી પહેલા આપણે લંબચોરસ બનાવીએ એની પરિમિતિ શોધીએ તો લંબચોરસની પરિમિતિ બરાબર ચાલીસ વત્તા ત્રીસ વત્તા ચાલીસ વત્તા ત્રીસ બરાબર એકસો ચાલીસ મીટર ચાલો એના પછી ચોરસની પરિમિતિ તો કે એક બાજુની લંબાઈ ચાલીસ છે પરિમિતિ ચાલીસ વત્તા ચાલીસ વત્તા ચાલીસ વધતા ચાલીસ અથવા ચાર ગુણિયા લંબાઈ પણ તમે કરી શકો એકસો ને સાઠ મીટર તો આ એકસો ચાલીસ આ એકસો સાઠ એટલે ચોરસવાળું છે વધારે તો રમેશ છે એ વીસ મીટર વધુ દોડ્યો હોય આ તમારો જવાબ આકારનું છે આ ખેતરની એક બાજુની લંબાઈ સુડતાલીસ મીટર છે નિયમિત પંચકોણ એટલે કે બધી જ બાજુ પાંચ બાજુ હોય પંચકોણ એટલે પાંચ બાજુ પાંચે પાંચ બાજુ છે એ સરખી હોય કેટલી તો કે સુડતાલીસ મીટરની આ ખેતરની વાળ કરાવી છે તો વાળ કરાવવાનો ખર્ચ મીટરમાં એકસો સિત્તેર લેખે શોધો પેલાની પરિમિતિ શોધવાની પરિમિતિનો જે જવાબ આવે એને તમે એકસો સિત્તેર મળી આપણે ગુણીશું ચાલો નિયમિત પંચકોણ હોવાથી આપણે પાંચ ગુણ્યા સુડતાલીસ કરીએ અથવા સુડતાલીસને તમે પાંચ વાર સરવાળો કરો તો પણ જવાબ બસો પાંત્રીસ મીટર આવે એટલે પરિમિતિ છે બસો પાંત્રીસ મીટર આવી હવે એક મીટરનો ખર્ચ છે એકસો સિત્તેર રૂપિયા છે તો બસો ને પાંત્રીસ મીટરનો ખર્ચ કેટલો થાય એટલે તમારે એકસો સિત્તેર અને બસો પાંત્રીસ બંનેનો ગુણાકાર કરવાનો ગુણાકાર કરતા જવાબ તમને ઓગણચાલીસ હજાર નવસો ને પચાસ રૂપિયા મળશે આ તમારો જવાબ બાર મીટર લંબાઈના એક ચોરસ ભોયતળીએ પંદર સેમી ગુણ્યા દસ સેમી લંબાઈની ટાઇલ્સ જળવી છે તો કેટલી ટાઇલ્સ જોઈએ ચાલો આનું સોલ્યુશન આપણે જોઈએ શરૂઆતમાં જે માપ આપેલું છે એને આપણે મીટરમાં ફેરવશું તો કે બાર મીટર તો આપેલા છે પંદર સેમીને મીટરમાં ફેરવો તો પંદરના છેદમાં સો આવી જશે અને દસ સેમીને દસના છેદમાં સો આવી જશે ચાલો કુલ ટાઇલ્સ બરાબર ચોરસનું ક્ષેત્રફળ છેદમાં ટાઇલ્સનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ અને ટાઇલ્સનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાય ચોરસનું ક્ષેત્રફળમાં બાર ગુણ્યા બાર આવશે કારણ કે લંબાઈ બાર આપેલી છે બાર ગુણ્યા બાર લંબચોરસમાં છે એ પંદરના છેદમાં સો એટલે કે સો અંશમાં વયા જશે દસના છેદમાં સો એટલે સો અંશમાં વયા જશે ચાલો અહીંયા ઝીરો ઝીરો છે એ જાય હવે ચાર ત્રણ ચોક બાર અને ત્રણ પંચા પંદર પછી અહીંયા પાંચ દુ દસ ચાલ ઉપર કેટલા વહેતા તો કે ચાર બાર સો અને બે હવે ચાર દુ આઠ અને બાર અઠ્ઠા છન્નું એટલે કે છન્નું સો સ્ટાઇલની જરૂર પડશે ચાલો એના છેલ્લો દાખલો આપેલો છે ઓરડાના ભોયતળિયાની લંબાઈ સાત મીટર અને પહોળાઈ છ મીટર છે આ ભોયતળીએ બે મીટર લંબાઈની એક ચોરસ શેત્રંજી પાથરી છે તો શેત્રંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો ચાલો આનું સોલ્યુશન આપણે જોઈએ પહેલાં આપણે ઓરડાનું ક્ષેત્રફળ શોધવાનું ત્યારબાદ ક્ષેત્રજીનું ક્ષેત્રફળ શોધવાનું હવે ક્ષેત્રજી પાથરિયા સિવાયનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો ઓરડાનું ક્ષેત્રફળ જે આવે એમાંથી તમારે શેત્રંજનું ક્ષેત્રફળ બાદ કરવાનું તો તમને મળી જાય ઓરડાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાય સાત છ બેતાલીસ ક્ષેત્રજનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ બે દુ ચાર હવે આ બેતાલીસમાંથી તમારે ચાર બાદ કરવાની બેતાલીસના છેદમાં તમે ચાર બાદ કરો એટલે કે શેત્રંજી પાથરિયા સિવાયનું ક્ષેત્રફળ તમને આડત્રીસ ચોરસ મીટર મળે અહીં તમારો સોલ્યુશન પૂરું થાય છે થેન્ક યુ